ક્યારેક ક્યારેક મારી સાથે એક સંદેશ મને મોકલ્યો હતો ભગવાને ક્યારેક ક્યારેક મને ચેતવ્યો હતો જ્યારે એ આઠ વસ્તુનું આપણે એક એક ની સાથે કનેક્શન કરવા લાગીશું ત્યારે આ ભક્તિ દ્વારા ભગવાન સાથે યોગ સધાશે ત્યારે ભક્તિ યોગ સિદ્ધ થશે એટલા માટે તો કહેવાય ને ગીતાની અંદર જો બે પ્રકારના વક્તા છે બે પ્રકારના છે જેમ ગીતા કહી ભગવાને અર્જુનને અને એ જ ગીતા કહી સંજયે ધૃતરાષ્ટ્રને બરાબર આ ગીતાના બે વક્તા અને બે શ્રોતા છે પણ અર્જુનને ભગવદ્ ગીતા સાંભળીને જે અનુભૂતિ થઈ ને જે પરિવર્તન આવ્યું શું સંજયના મુખથી સાંભળીને ધૃતરાષ્ટ્રમાં આવ્યું છે બોલે કેમ ગીતા તો એક જ એક જ ગીતા ભગવાને અર્જુનને કહ્યું અને અર્જુને કહ્યું નષ્ટો નો સ્તુતિ લબ્ધ્વા તત્ સમાધાય મયા ચતઃ સ્થિતોસ્મિ વત્સંદેહો કરિષ્યે વચનમ તવ જે ગીતા સાંભળીને અર્જુનને શરણાગતિ સ્વીકાર કરી એ જ ગીતા જ્યારે સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવી છે તો પછી એની અંદર એ પરિણામ કે એ પરિવર્તન કેમ નથી આવ્યું કારણ કે અર્જુને જિજ્ઞાસા વ્યક્ત કરી અને ભગવાન પાસે આત્મકલ્યાણ કરવાની વિનંતી કરી છે પણ જ્યારે ધૃતરાષ્ટ્રે સાંભળી એમ જ કહ્યું મામતા પાંડવાશ્ચૈવ કર્વ સંજય ધૃતરાષ્ટ્રે તો કહ્યું કે મારા પુત્રો અને પાંડવોના પુત્રો શું કરી રહ્યા છે મને બતા બે વસ્તુ ઘણી વાર પ્રવચનમાં કહેતો હોઉં છું એક હોય છે નોલેજ અને બીજું હોય છે ઇન્ફોર્મેશન જે અર્જુને પામ્યું એ હતું નોલેજ ને જે ધૃતરાષ્ટ્રે પામ્યું એ હતું ઇન્ફોર્મેશન કે ત્યાં શું થઈ રહ્યું છે આંખો દેખો અહેવાલ જેમ તમે ન્યૂઝ સાંભળતા હો ન્યૂઝ સાંભળતા હો તો કોઈની પીડાની વાત આવતી હોય ને કોઈના હર્ષની વાત આવતી હોય આપણને બહુ ફરક પડે તો ધૃતરાષ્ટ્રે જેવી રીતે સાંભળ્યું છે કેવી રીતે બોલે લાઈવ ટેલિકાસ્ટ દિવ્ય દ્રષ્ટિથી જે જોયું એને એ ખાલી ઇન્ફોર્મેશનના રૂપમાં હતું તો એની અંદર એ પરિવર્તન ન દેખાયું સાસો શ્લોક ભગવદ્ગીતાની અંદર છે અને આચાર્યોએ આજે 18 અધ્યાય ભગવદ્ગીતાના છે એને 6-6 ભાગમાં વિભક્ત કર્યા છે 6-6 ભાગમાં વિભક્ત કરીને 18 અધ્યાયનું સમન્વય કર્યું બોલે કેવી રીતે એક આચાર્યે કહ્યું કે પ્રથમ 6 અધ્યાયની અંદર સૂત્ર છે પછીના 6 અધ્યાયોની અંદર સૂત્રની વૃત્તિ અને પછીના 6 અધ્યાયોની અંદર એનું ભાષ્ય સૂત્ર સૂત્ર સંકેતાત્મક હોય ને એની વૃત્તિ જોઈએ એનું એક્સપ્લેનેશન જોઈએ અને પછી એની ઉપર એનું વધારે ડિટેલમાં ભાષ્ય એને કહેવાય આ ત્રણ 6-6 ના 3 પ્રકરણ કેટલાક આચાર્યો કહે છે કે આ 18 અધ્યાયોને 6-6 અધ્યાયોની અંદર વાંચવામાં આવ્યા છે એનો મતલબ એમ કે પહેલા 6 અધ્યાયોની અંદર કર્મની વાત બીજા 6 અધ્યાયોમાં ભક્તિની વાત અને ત્રીજા 6 અધ્યાયોની અંદર જ્ઞાનની વાત કેટલાક આચાર્યો કહે છે કે ના ના આગળના 6 અધ્યાયોમાં સતનું નિરૂપણ પછી ચિદ અને પછી આનંદનું નિરૂપણ એમ અલગ અલગ આચાર્યોએ અર્થ કર્યા અને એ આચાર્યો અલગ અલગ અર્થ કરી અને ભગવદ્ ગીતાનું દર્શન આપણને કરાયું જાણીએ છે યુદ્ધ માટે તૈયાર થયેલો અર્જુન જ્યારે પોતાના જ બાંધવોને જોયા જ્યારે પોતાના સગા સંબંધીઓને જોયા ગાંડિયો ધ્રુજવા લાગ્યું શરીરમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયો મોહ ઉત્પન્ન થયો જો ઘણા લોકો કહે કે આવી અવસ્થામાં ભગવાન ચાહતા તો અર્જુનને જ્યારે વૈરાગ્ય જાગ્યો હતો તો એને વૈરાગી બનાવી દેતા તો યુદ્ધ કરવા માટે એને પ્રેરિત ભગવાને કેમ કર્યું તો ભગવાન કહે છે કે અર્જુનને સમસ્યા મનમાં વૈરાગ્ય જાગ્યો છે એ નથી અર્જુનને સમસ્યા એ છે કે સામે મારા ઉભા છે સામે મારા સંબંધી ઉભા છે એના મનમાં મોહ જાગ્યો છે વૈરાગ્ય નહીં જો વૈરાગ્ય જાગ્યો હોત તો એને મોટો વૈરાગ્ય બનાવી દીધો હોય પણ એના મનમાં મોહ જાગ્યો હતો જો સામે બીજા કોઈ ઉભા હોત તો એને મારવામાં જરાય વાંધો નથી અને મોહ ભંગ કરવા માટે ભગવાને આખી ગીતા અર્જુનને સંભળાવી છે અને જ્યાં 11 અધ્યાયો સુધી ભગવાને અર્જુનનું માર્ગદર્શન કર્યું અને પછી આગળ 12મો અધ્યાય એટલે કે ભક્તિ યોગ અને ભક્તિ યોગ ભક્તિ દ્વારા ભગવાન સાથે કેમ કરીને જોડાઈ શકાય ભક્તિ યોગ કોને કહેવાય જેમાં 3નો પરિચય ભક્ત ભક્તિ અને ભગવાન કોનો કોનો પરિચય ભક્ત ભક્તિ અને ભગવાન
आ त्रणेय नो परिचय प्राप्त थाय तो भक्ति योग जीवन में सधाय। तो आनी अंदर भगवाने भक्त नो परिचय पण आप्यो छे, भक्ति नो परिचय पण आप्यो छे अने भगवान नो पण परिचय आप्यो छे। अने आ भक्ति योग नी अंदर आपणे प्रवेश करिए कि जेनी अंदर अर्जुने एक प्रश्न कर्यो छे अने प्रश्न करता पूछी रह्यो छे। अर्जुन उवाच एवं सतत युक्ताय भक्तास्त्वां परिपास्ते ये चान्दभव्यक्तं तेषां हि योगवीतम् एवं અર્જુને આ સંવાદ પ્રારંભ કર્યો અને પ્રભુને પૂછવા લાગ્યો કે એવમ સતત યુક્તાય ભક્તાસ્માં પરી ઉપાસતે, હે પ્રભુ જે આપને સતત ભાવથી અને હૃદયની સતતતાથી જે આપને ભજે છે અને જે આપને ભજે છે આપના એવા સ્વરૂપને કે જે સ્વરૂપ સગુણ સાકાર છે અને એવા સ્વરૂપને પણ ભજવા વાળા છે કે જે નિર્ગુણ નિરાકાર છે। तो सगुण स्वरूप ने पण भजवा वाला भक्तो छे पण जे पण सतत भाव थी भजे छे, सततता थी भजे छे अने एवा भक्तो पण छे के जे आपना निर्गुण निराकार स्वरूप ने भजे छे, ते बन्ने मां उत्तम योगवित्ता कोण छे प्रभु ए आप मने कृपा करीने समझा। जो मैं कहूं ने भक्त भक्ति अने भगवान आ त्रणे कॉन्सेप्ट क्लियर थाय त्यारे भक्ति योग सधाय। અને સૌથી પહેલા તો અર્જુન એ ક્લિયર કરે છે કે આપના જે સ્વરૂપમાં મને પ્રીતિ છે અને આપના જે સ્વરૂપ તરફ મારે આગળ જવું છે તો આપ કૃપા કરીને બતાવો કે કેટલાક ભક્તો આપના નિર્ગુણ સ્વરૂપના વખાણ કરે, કેટલાક ભક્તો આપના સગુણ સ્વરૂપના ગુણગાન કરે। તો એ બંને ભજવાવાળા, સતતતાથી ભજવાવાળા પણ એ બંનેમાં ઉત્તમ યોગવેત્તા કોણ છે પ્રભુ આપ એ મને કૃપા કરીને સમજાવો। જો અહીંયા અર્જુને વાત કરી છે કે પ્રભુ જે ભક્તો આપને ભજે છે, સતત ભજે છે, સતતતાથી ભજે છે, તૈલ ધારાવત ભક્તિથી ભજે છે, તો એની અંદર ઉત્તમ યોગવિત્તા કોણ છે કૃપા કરીને બતાવો। સૌથી પહેલા તો આપણને એ લાગે કે અહીંયા ભગવાનને ભજવાની વાત કહેવામાં આવે છે, તો કેટલાક લોકો પૂછે કે ભગવાનને ભજવાની સૌથી પહેલા જરૂર શું છે। આ 21મી સદીની અંદર તમે વિચાર કરો કે ભગવાનને ભજવાની ઉપયોગીતા ખરી, ભગવાનને ભજવું શા માટે? તો એક પ્રાચીન આચાર્ય છે અને આચાર્ય બંગાળના આચાર્ય છે અને એ ટીકામાં બહુ સુંદર વાત કરી છે અને કહે છે કે આજનો માનવ એમ પૂછે કે ભગવાનને ભજવું તો ખરા, શા માટે
बड़ी सुविधाओं उपलब्ध है, बड़ी व्यवस्थाओं मेरी पास है, एक पण एवी वस्तु नहीं कि जेना माटे भगवान ने मारे कहेवू पड़े कि भगवान की हेल्प मारे जोवी पड़े। पेला लोग स्वास्थ्य माटे भगवान ने विनती करता, पण हवे तो सारा सारा मोटा मोटा डॉक्टरों छे। पेला प्रोटेक्शन माटे भगवान ने विनती करता, हवे तो केटली केटली सुरक्षा एजेंसीओ छे। पेला तो द्रव्य माटे विचार करता आटा आटला बधा बिजनेस लोकोना छे, तो पछी भगवान ने भजवा नी जरूर आ युग में शा शा माटे प्रभु ने भजवा दी। कोई चिंतक कहूं कि जुओ पहला कदाच न भजता तो चालतू, पण आजना लाइफ स्टाइल में जारे आपणे जीवी रह्या छे तो आपणी पासे भगवान ने भजवा सिवाय बीजो कोई ऑप्शन नहीं। जो आ फास्ट लाइफ नी अंदर अने आ युग नी अंदर व्यक्ति जो भगवान पासे न गयो तो डिप्रेस थया विना रहेवानुं नथी। बोले केम? पहला मानस ने तकलीफ पड़ती तो घर में मोटाओ हता जेना खोड़ा में बेसीने रड़तो। मानस कहेवाय ने कई पण तकलीफ होय एने क्यां हूफनी जरूर पड़े, पोताने एक्सप्रेस करवानी जरूर पड़े, पोतानुं दुख कोई ने कही शके एवा व्यक्तिनी जरूर पड़े, पण आजे ना घर मां ना बहार कोईनी पासे एटलो टाइम के तमने बेसाड़ी तमना तमारा दुख विशे पूछी शके, ना आजे कोईनी पासे एटलो समय छे के तमारा माथा पर हाथ फेरीने अने तमने कहे के बेटा कहे के तने शू तकलीफ छे, मने मांडीने कहो तने सांभळवा तैयार छू। आजे पति पत्नी ने कहे ने सांभळवा तैयार नहीं, पति पत्नी ने कहे सांभळवा तैयार नहीं, बाळकोनु माता पिता सांभळवा तैयार नहीं के माता पिता नु बाळको सांभळवा तैयार नहीं। अने आ परिस्थिति नी अंदर मानस यदि एक्सप्रेस क्या करी नहीं सके तो डिप्रेस थया रहेवानु नहीं। अने आज ए समय छे अने भगवान ज एवु स्थान छे के ज्यां जईने ए रड़े छे हळवो थईने पाछो आवे। जहां दुनिया में एनु कोई सांभळवा तैयार नहीं अने क्या पोताना मननी वात के पीड़ानी वात नहीं करे मानस गाड़ो थी जशे, पण जारे भगवानी पासे जाए छे अने भगवानी पासे जईने पोतानी मननी वात बधी कहे छे तो भगवान क्यारे पण एम कहता नथी के मारी पासे टाइम नथी के हुं बिजी छुं, तू पछी क्यारे कहेजे, पछी क्यारे आवजे। भगवानी पासे आपणे जईए छे ने तो ए आ युगनी सौथी मोटी आपणी मानव समाजनी जरूरत छे। आजे मनोविज्ञान पण एम कहे छे, मोटा मोटा साइकियाट्रिस्ट पासे जाओ ने ए भी कहे छे माणस जारे डिप्रेस थईने आवे तो डॉक्टर क्यारेक एने रड़ावे, घणी वार एने रड़वू आव्युं छे पण रुदन रोकीने राख्युं छे, घणी वार एने पोताना भावोने व्यक्त करवानो अवसर आव्यो छे पण ए व्यक्त करी शक्यो नथी। અને એવો સમાજની અંદર રહેનારા વ્યક્તિ કહેવાય કે જ્યારે ભગવાનની પાસે જાય કેટલાક લોકો રડી પણ લે, કેટલાક લોકો મનની વાત કરી પણ લગે। અને આજે માણસને આ યુગની અંદર સૌથી મોટી સમસ્યા શું છે? બોલે ઇનસિક્યોરિટી। શું છે? અને બીજું ટ્રસ્ટનો અભાવ। આજે માણસ પોતાના સગા ઉપર પણ ટ્રસ્ટ કરી શકતો નથી, લાગે કે આને વાત કહેવાય કે ન કહેવાય, કહીશ તો આમ કરી નાખશે। અહીંયા સુધી કે આપણા જે નિકટ ના હોય ને એની ઉપર પણ આપણે ટ્રસ્ટ કરી શકતા નથી, તો માણસને કોઈક એવી જગ્યા જોઈએ છે કે જ્યાં એ ભરોસો કરી શકે, અને ભરોસો કરવાની જગ્યા આપણને મળે તો એની પાસે જવામાં કે એને ભજવામાં એને કંઈ મળવાનું નથી, જે પણ મળશે લાભ એ આપણને જ મળવાનો છે, આપણને જ ભૂખ મળવાની છે, આપણને જ એવો આધાર મળવાનો છે કે જ્યાં જઈને આપણે આપણા મનની વાત કહી શકીએ, જ્યાં જઈને આપણે આપણી સમસ્યાઓ વ્યક્ત કરી શકીએ, જ્યાં જઈને તમે જોજો ક્યારેક બહુ તમે ચિંતામાં હો, બહુ ચિંતામાં હો અને ક્યારેક તમે રડી લો તો ના હળવા થઈ ગયો, પણ આજે ઘરમાં કોઈની આગળ એક આંસુ પણ આવે તો પેલો કે શું આ બધું માંડ્યું છે, આવું શું કરી રહ્યા છો, આ સાંભળવા આપણને મળે। પણ જ્યારે વ્યક્તિ પ્રભુની પાસે જાય ક્યારેક આંખોમાંથી આંસુ પણ સારે, ક્યારેક પોતાના મનની વાત બધી કહી દે અને એ તો એને ભરોસો હોય છે કે આ વાત હું બીજા કોઈને કહીશ તો એ પોતાની પાસે રાખશે કે બીજાને કહી દેશે, મને ભરોસો નથી, પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં આપણને પૂરો ભરોસો હોય છે કે અહીંયા જે હું મારા મનની વાત કહીશ એનાથી બહાર ક્યાંય નહીં જાય અને મારું અહિત ક્યારે નહીં થાય। એટલે સૌથી મોટી સિક્યોરિટી માણસને ક્ષણી મળે છે કે ભગવાન મારી સાથે છે,
જ્યારે જીવનમાં એવી એવી મોડની અંદર વ્યક્તિઓ આવી ગયા હોય છે કે જ્યારે એને જીવવાની પણ ઈચ્છા થતી નથી, ત્યારે એક વસ્તુ કે ના ભગવાન મારી સાથે છે અને ભવિષ્યમાં જરૂર સારું કરશે, આ એક વસ્તુ માણસને જીવાડી દે છે, આ એક વસ્તુ માણસને જીવન જીવવાની શક્તિ આપી દે છે, આ એક વસ્તુ માણસને કહેવાય ને આખું જીવન બદલવાની ક્ષમતા આપી દે છે કે ના પ્રભુ મારી સાથે છે ને જરૂર સારું કરશે. આ એક નાનકડી વસ્તુ આપણને લાગે ત્યારે આપણે કોઈને કહેતા હોય કે ના ભગવાન સારું કરશે. તો જ્યારે કોઈ વ્યક્તિ બહુ સમસ્યામાં ઘેરાયેલો હોય, એ આપણને કહેવા માટે આવે, એવી સમસ્યા હોય કે જેનો ઉપાય કે ઈલાજ આપણી પાસે પણ ન હોય, તો આપણે કહેતા હોઈએ છીએ કે ભગવાન જરૂર સારું કરશે. અને આ એક નાનકડા સૂત્રમાં, આ એક નાનકડા વાક્યમાં એટલી બધી શક્તિ છે કે ભગવાન મારી સાથે છે, જરૂર સારું કરશે, અને એ માણસને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ બહાર લાવવા માટે સક્ષમ છે. તો કહેવાય કે ભગવાનને ભજવું, ભગવાનને માનવું બીજા બધા યુગોમાં પહેલા કદાચ લોકો કરતા હોય કે ન કરતા હોય, પણ આ ફાસ્ટ લાઈફની અંદર રહેનારા વ્યક્તિને ભગવાનને માન્યા સિવાય, ભગવાનની પાસે ગયા સિવાય અને ભગવાનને ભજ્યા સિવાય કોઈ છૂટકો કે કોઈ ઓપ્શન છે જ નહીં. સમજીને કરીએ તો ઠીક છે, પણ આ સમાજના ઘસરડા થઈ થઈને બધીથી ભાગી ભાગીને છેલ્લે તો ત્યાં જ જવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન આપણી પાસે નથી. અહીંયા જયારે અર્જુન પૂછે છે કે પ્રભુ આપની સતત યુક્તાથી જે ભક્તિ કરે છે અને કયા સ્વરૂપને ભજે છે, આપણને લાગ્યું કે અર્જુન પૂછે છે પ્રભુ આપને ભજવું અને ભજવું એટલે શું, ભજ સેવાયા. આપણને લાગે કે પ્રભુની સેવાની વાત અહીંયા અર્જુન કરે છે, પ્રભુને ભજવાની વાત અહીંયા કરે છે, તો કહે કે પ્રભુની ભજવાની શું જરૂર, પ્રભુની સેવા કરવાની જરૂર શું છે. ચાહે મહાપ્રભુજી પણ સેવાની આજ્ઞા આપણને આપે ને, તો મહાપ્રભુજી જો જેવા મનોવિજ્ઞાનને જાણે છે ને એવું જાણનાર બહુ ઓછા. જ્યારે મહાપ્રભુજી આપણને કહે છે કે સેવા કરો, તો સેવા કરવી એ આપણો ધર્મ છે એમ નહીં, સેવા કરવી એ માનવ માત્રનો સહજ સ્વભાવ છે. ચાહે તમે માનો કે ન માનો, પણ સેવા કરવી એ આપણો સહજ સ્વભાવ છે. અને સહજ સ્વભાવ કોને કહેવાય, બધું પામી લીધા પછી કઈ પામવાનું બાકી ન રહે, પછી જે કરવાની ઈચ્છા થાય એને માનો કે આ સહજ સ્વીકાર, સહજ સ્વભાવ આપણો છે. જો માણસની પાસે બધી પ્રોપર્ટી આવી ગઈ, માણસની પાસે સંપત્તિ આવી ગઈ, ઓ પ્રેમ આવી ગયું, બધું મળી ગયું, કઈ પામવાનું ન રહ્યું, પછી શું કરશે, કોઈ ચેરિટી ફાઉન્ડેશન ઉભું કરશે, ચેરિટી ફાઉન્ડેશન ઉભું કરી સોશિયલ વર્ક કરશે, એ શું કહેવાય, સેવા. જો સેવા કરવું એ માનવ માત્રનો સહજ સ્વભાવ, અને સહજ સ્વભાવ કોને કહેવાય, મેં કહ્યું ને જે સમયે આપણને પામવાનું બીજું કંઈ બાકી ન રહે, ત્યારે જે હૃદયમાંથી કરવાની ઈચ્છા જાગે એને કહેવાય સહજ સ્વભાવ. હમણાં પામવાનું ઘણું બાકી છે એટલે લાગે પેલું પણ લઈ લઉં, પેલું પણ લઈ લઉં, તો આપણને લાગે હમણાં આની જરૂરત છે, આની જરૂરત છે, અને જે આપણો સહજ સ્વભાવ છે ને એ આપણે ક્યાંક મિસ કરી દઈએ છીએ. તમે જોજો, સેવા કરવી આપણો સહજ સ્વભાવ છે, અને સહજ સ્વભાવ છે એટલે ઘણી વાર તમે જો નાનકડા બાળકને તમે સંભાળો છો, બાળકને લો છો, બાળકનું ધ્યાન રાખો છો, એ સેવા છે. અને જ્યારે માણસને કોઈ કરતા કોઈ ના મળે તો શું કરે છે કે એક પેટ પાડી લે છે, એને નવડાવે, એને ખવડાવે, એને ફેરવવા લઈ જાય, આ શું છે, પાર્ટ ઓફ સેવા. કારણ કે માણસ સેવા વિના રહી શકતો નથી, માણસ સેવા વિના ક્યારે પણ રહ્યો નથી અને આગળ રહી શકશે પણ નહીં. અને એક જે સેવાની વૃત્તિ છે એને પ્યુરિફાય કરતા જાઓ, પ્યુરિફાય કરતા જાઓ, તો કરતા કરતા એક અવસ્થા એવી આવશે કે પ્રભુની સેવા સુધી પહોંચશે. અને પ્રભુની સેવા સુધી આપણે પહોંચીએ તો એ આપણી સેવાની જે સહજ વૃત્તિ છે, જે આપણો સેવાનો સહજ સ્વભાવ છે, એને પ્યુરિફાય કરતા 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 આપણે ત્યાં સુધી પહોંચ્યા. અને એટલા માટે તો કહ્યું કે સતત યુક્તાય, એટલે કહ્યું એવં સતત યુક્તાય. Yeah.
એટલા માટે તો અર્જુને પૂછ્યું કે એવમ સતત યુક્તાય, કે હે પ્રભુ જે સતત ભક્તિથી પોતાના મનની સતતતાથી આપનું ભજન કરે છે, આપનું આરાધન કરે છે, આ સતત યુક્તા શબ્દ કોના માટે છે? બોલે સાધક માટે. અને સાધક કોને કહેવાય? તો કહેવાય છે કે જીવ જ્યારે ભગવાનની ભક્તિ કરે છે અને એ વખતે તો પૂરો પ્રયત્ન કરે કે ભગવાન સિવાય મારું મન બીજા કશામાં ન જાય. હું પૂરો પ્રયત્ન કરું છું, ભલે લાગે કે ન લાગે, પ્રયત્ન તો કરું છું, પાછા પૂરો પ્રયત્ન કરો છો કે ભગવાન સિવાય મારું મન બીજા કશાકમાં ન જાય, ભગવાનમાં જ હું ઇન્વોલ્વ થઈ જાઉં. જેટલી સતતતા ભગવાન પાસે હોઈએ અને ભગવાનની ભક્તિમાં થાય છે, એટલી સતતતા જ્યારે આપણે દુકાને હોઈએ કે ઓફિસે હોઈએ તો એનું એ મન બીજે પણ બરાબર એ જ રીતે લગાવવાનો પ્રયત્ન કરીએ છે કે નહીં? સાથે જતો બહુ તો કહેવાય કે જે વસ્તુ આપણે જેવી રીતે આની અંદર લગાવવાનો પ્રયત્ન કર્યો પ્રભુની અંદર, બરાબર એ જ રીતે એટલી સતતતાથી એ જ બુદ્ધિ એ જ મન તમે લૌકિકમાં લગાવવા માટે પણ પ્રયત્ન કરો છો, તો આ બંને જગ્યાએ તમારી મન અને બુદ્ધિ અર્પણ કરો છો. હવે ફર્સ્ટ કમ ફર્સ્ટ કોણ પહેલા સ્વીકાર કરી લે? ભગવાન તો કદાચ આવતા ગાયોને ચરાવીને આવતા હોય, કદાચ મોડા પડે, પણ સંસાર મોડું પડતું બહુ સરસ. અને આપણી મન અને બુદ્ધિને સંસાર શું કરે છે? ખેંચી લે છે. તો અહીંયા કહે છે કે સતત ભક્ત કોને કહેવાય? કે જે ભગવાનની પાસે તો છે અને ભગવાનમાં પૂર્ણ રૂપે લાગેલો છે, પણ સંસારના કાર્યો પણ કરે, તો એનું દેહ તો ત્યાં હોય પણ એનું મન તો ભગવાનમાં જ લાગેલું હોય. આપણે માતાજીનો પ્રસંગ આવે છે, તેજી હતા અને એમને બીક લાગી કે ક્યાંક હું લૌકિક કાર્ય કરતો હોઉં, દુકાને બેઠો હોઉં, તો ઘણી વાર ભગવાનની અંદર જેટલી એકાગ્રતા હોવી જોઈએ, પ્રભુના ભજનમાં જેટલી એકાગ્રતા હોવી જોઈએ, એટલી દુકાનમાં પણ થવા લાગે છે. અને આમાં જો મન જોડાઈ ગયું, આમ સંસાર કેવું છે? પેલા મગર જેવું છે. અને મન કેવું છે? પેલા હાથી જેવું છે. અને જયારે પેલો ગજરાજ પાણીમાં ઉતર્યો હતો અને ગ્રાહકનો પગ પકડ્યો હતો, જેટલું જેટલું ડરવાનો પ્રયત્ન કર્યો એટલું ને એટલો પાણીમાં ઘૂસતો ગયો. તો આ મનનું પણ બરાબર એવું છે. આ જયારે દુકાનમાં જાય એટલે માનવું કે આ સરોવરમાં આવ્યો ગજરાજ, અને ત્યાં કોઈ ગ્રાહક આવે સમજવાનો આવે મગજમાં, અને આવીને જયારે ગજેન્દ્રનો પગ પકડે, જેટલા જેટલા છપાટા ગજેન્દ્ર મારે એટલો ને એટલો અંદર ઘૂસતો જાય. એ મનને નીકાળવું બહુ મુશ્કેલ. અને એટલા માટે પેલા શેઠજીએ શું કર્યું? એ પગારના છોકરો રાખ્યો. એનું કામ શું? કે તને પગાર પૂરો આપીશ ત્યારે અહીંયા મારી સામે બેસી રહેવાનું, કામ એક જ કરવાનું. બોલે શું? જયારે તને એવું લાગે કે મારું મન હવે લૌકિકમાં અને સંસારમાં વધારે જવા લાગ્યું છે, ત્યારે એટલું કાંઈ નહીં કરવાનું, મારા કાનમાં આવીને એટલું કહી દેવાનું, ભૈયાજી ગોકુલ કપ ચલો. અને કહેવાય એવું થતું, છોકરો પણ બહુ હોશિયાર, જે ઘડી એમ લાગે કે શેઠજીનું મન હવે લૌકિકમાં બરાબર ફસાવા લાગ્યું છે, ત્યારે પાસે આવે અને કાનમાં આવીને કહે, ભૈયાજી ગોકુલ કપ ચલો. જયારે ગોકુલની યાદ આવે, શેઠજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે, એ પ્રભુની યાદ આવી જાય, પ્રભુની લીલાઓની યાદ આવી જાય, વ્રજમાં જવાનો તાપ જાગી જાય, એ વિયોગ જાગી જાય, જ્યાં વિયોગ જાગી જાય તો એ જ સતત ભક્તિ સિદ્ધ થઈ જાય. કે પ્રભુની પાસે હોઈએ અને પ્રભુમાં મન પરોવાઈ જાય, પ્રભુથી દૂર જઈને એ જ પ્રભુમાં આપણું મન આપણે ક્યાં સુધી રાખીએ છે, આ જ આપણા ભક્તિ માર્ગની સાધના છે. જ્યારે પ્રભુની પાસે હોઈએ, પ્રભુની સન્મુખ હોઈએ, તો એમાં મન લાગવું બહુ સહજ છે. ઘણા બધું લાગતું નથી, પણ લાગવું સહજ છે. પણ જ્યારે એનાથી દૂર જઈએ, જો આપણે ઠાકોરજીની સન્મુખ કલાક રહ્યા, એ જેટલી મોટી સેવા છે એના કરતા મોટી સેવા બાકીના 23 કલાકમાં શું કરીએ છીએ? એની પાસે હોઈએ તો એમાં મન લાગવું બહુ સહજ છે, પણ એનાથી દૂર જઈને આપણું મન ક્યાં સુધી એમાં લગાડી શકીએ છે, એને આધારે આપણી અવસ્થા અને આપણી ગતિની ખબર પડે. અને એટલા માટે તો આની અંદર કહ્યું કે જુઓ તો ખરા, જીવ જ્યારે પ્રભુની પાસે હોય અને જેટલું મન ભગવાનમાં હોય એટલું જ મન લૌકિકમાં પણ લાગે છે, પણ જ્યારે લૌકિકમાં રહીને પણ એનું એ મન ભગવાનમાં વળતું થઈ જાય, ભગવાનનું ચિંતન કરતા થઈ જાય, ત્યારે માનવું કે હવે સતત ભક્તિ આવે.
આગળ કહ્યું કે એકવાર જીવનનો ઉદ્દેશ ભગવદ પ્રાપ્તિ છે એ ખબર પડી જાય તો એની બધી ક્રિયાઓ એની બધી વૃત્તિઓ ભગવાન પર થઈ જાય. હવે જો આપણે કહીએ છીએ કે જીવન શું છે, બોલે એક યાત્રા છે. શું છે આ યાત્રા? જવાની ક્યાં છે? ક્યાં? આમ એટલે સસ લાગ્યો. મને એમ કે ફ્લાઇટ ની યાદ હોય તો વિમાનની યાત્રા આવી ગઈ. જીવન જો એક યાત્રા છે તો એનું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? શું છે? કોની પ્રાપ્તિ માટે આપણે આ જગતમાં આવ્યા છે? જેના નિકુટ આપણે હતા, બરાબર? જ્યાંથી વિકૂટા પડ્યા હતા એને મળવું, જેના અંશ આપણે છીએ, જેનાથી અલગ થયા એમાં મર્જ થવું, એની પાસે જવું, એ આપણું સહજ એક ડેસ્ટિનેશન કહેવાય કે જીવનનું પરમ લક્ષ્ય કહેવાય. હવે જે લક્ષ્ય તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ એની ખબર ક્યારે પડે? હું ઘણી વાર કહેતો હોઉં ને, તમે અહીંયાથી પૂના જતા હોવા હતા, બરાબર? તમારે જવું ક્યાં છે? પૂના. અને મુંબઈથી પૂના જવા માટે બાય કાર નીકળ્યા, એમાં વચ્ચે ધાંગધ્રા આવે, સુરેન્દ્રનગર આવે, તમે સીધા દેશો કે કાન મારશો? પૂના જવા માટે તમે નીકળ્યા છો, બરાબર? રસ્તામાં ધાંગધ્રા આવ્યું, પછી સુરેન્દ્રનગર આવ્યું, બીજું શું? કયા રસ્તા આવી ગયા? શું આવી ગયું? લીમડી. આ બધા ગામો તમને રસ્તામાં આવે તો તમે આગળ જશો એ રસ્તે કે લાગશે કે ખોટે રસ્તે ચડી ગયા છે? તો આપણું જે લક્ષ્ય છે એ તરફ આપણે જતા હોઈએ, એના લક્ષણો આપણને દેખાતા હોય તો માનવું કે સાચે રસ્તે છીએ. પણ જ્યાં જતા હોઈએ એના કરતા વિપરીત ધર્મો અને વિપરીત વસ્તુઓ દેખાતું હોય તો પછી આગળ જવું જોઈએ કે યુટર્ન મારવો જોઈએ? પણ આપણે મારતા, સમજદાર હોઈશું. હવે પ્રભુ તરફ તમે આગળ વધતા હો એમાં ક્રોધ આવે? ક્રોધ નામનું ગામ વચ્ચે દેખાય તમને, પછી ઈર્ષા નામનું ગામ દેખાય, પછી રાગ દ્વેષ નામનું ગામ દેખાય, અશાંતિ રૂપી ગામ દેખાય, કામના રૂપી ગામ દેખાય. અને આ બધા ગામ આપણે જે રૂટ પર જઈ રહ્યા છીએ આપણને દેખાય છે કે નહીં? અને દેખાય છે, છતાં આપણે યુ ટર્ન મારતા બહુ સરસ. આમાં ભૂલ કોની? પણ વાત કોનો કાઢીએ છે? બહુ સરસ. કેટલું બધું ક્લિયર થતું જાય છે. સહજ વસ્તુ છે, જે ડેસ્ટિનેશન આવ્યું છે એને એ રૂટ પર એ મેપમાં જે જે ગામોનો ઉલ્લેખ લખ્યો હોય એ બધા ગામ આવતા હોય, હૃદયમાં પ્રેમ જાગવા લાગે, પરમ શાંતિનો અનુભવ થાય, બધા આપણા લાગે, આપણને કોઈના માટે રાગ દ્વેષ ન રહે, કોઈના માટે ઈર્ષા ન રહે, તો માનવ સાચે ઠેકાણે જઈ રહ્યા છે. તો ત્યાં બ્રેક મારવાની જરૂર નથી, ત્યાં સ્પીડ વધારવાની જરૂર છે, સાચે રસ્તે છે. પણ આપણે જે જઈ રહ્યા છીએ એના એ ધર્મો દેખાતા નથી અને વિપરીત ધર્મો દેખાય છે, અને વિપરીત ધર્મો દેખાય છે છતાં આપણે વળવાની તસ્દી લેતા. એટલા માટે અહીંયા કહ્યું કે એવમ સતત યુક્તાય, અને મેં સતત યુક્તા એટલે એમ કહ્યું કે જો જેની બધી ક્રિયાઓ ભગવતમય થઈ ગઈ છે, જેની બધી વૃત્તિઓ ભગવતમય થઈ ગઈ છે, અને ત્યારે થાય ને અગિતા શું છે? પેલા જ કહ્યું કે ભગવાનને પોતાના રથના સારથી બનાવી દો, ભગવાનને પોતાના રથના સારથી બનાવી દો, અને બધી વૃત્તિઓ બધી ક્રિયાઓ જયારે ભગવતમય થવા લાગે
ત્યારે તો આ ગીત આ સાંભળ્યું કહેવાય એટલા માટે તો ભક્તો પણ ગાયું છે ને. ભક્તો કહે છે પ્રભુ તમે છો મારા જીવન રત્ન સારે, પ્રભુ તમે છો મારા જીવન રત્ન સારે, કૃષ્ણ તમે છો મારા જીવન રત્ન સારે. ज्ञान गीता